नमस्कार विद्यार्थी मित्रों, श्रीजी विद्यालय ने ऑनलाइन सीरीज में आपनो हार्दिक स्वागत है। धोरण 7 विषय इंग्लिश। तो विद्यार्थी मित्रों, आपणे यूनिट 1 नो अभ्यास करी गया। आज आपणे यूनिट 2 में अभ्यास करीशुं। यूनिट 2 नो नाम है स्टेप बाय स्टेप। अहीं मित्रों एक्टिविटी 1 है, लिसन एंड एक्ट वर्क इन अ ग्रुप। अहीं चौरस बनाव्यु छे, लंबचौरस, त्रिकोण, ए रीतना अलग अलग पार्ट्स बनावाना छे अने आपणे एक नवो आकार तैयार करवानो छे। तो आपणे सौप्रथम जोईशुं, नंबर 1 मां छे टेक अ स्क्वेर सीट ऑफ पेपर, एटले के एक चौरस कागळ लो। फोल्ड इट अलोंग द मिडल होरिजोनटली, एटले के तेने वच्चेथी आडो वाळो। नंबर 2, देन फोल्ड इट अगेन वर्टिकली एज सोन, एटले के पछी बताव्या प्रमाणे तेने फरीथी ऊभो वाळो। नंबर 3, यू गेट अ फोल्डेड स्क्वेर, एटले के तमने वाळेलो चौरस मळशे। नंबर 3 मां तमे जोई शको छो मित्रों। नंबर 4, नाउ फोल्ड वन ऑफ लेव्स बेकवर्ड्स, एटले के हवे एक भाग पाछळनी तरफ વાળો। નંબર 4 માં બતાવ્યું છે તે પ્રમાણે। નંબર 5, ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ એઝ સોન, એટલે કે બતાવ્યા પ્રમાણે બાકીના 3 ભાગ વાળો। નંબર 6, નાવ યુ ગેટ અ ટ્રાયંગલ, હવે તમને એક ત્રિકોણ મળશે। નંબર 6 માં તમે જોઈ શકો છો। નંબર 7, પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રિંગલ ટુ મેક અ કપ કેપ, એટલે કે ટોપી બનાવવા માટે તમારી આંગળી ત્રિકોણમાં મૂકો। નંબર 8, નાવ મેક ધ ટુ એન્ડ્સ ઓફ ધ કેપ મીટ, હવે ટોપીના બંને છેડા મેળવો। નંબર 9, કેરફુલી પુલ ધ બેઝ, નીચેનો ભાગ કાળજીપૂર્વક ખેંચો। નંબર 10, પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ, એટલે કે છૂટા ભાગ બહારની તરફ ખેંચો। નંબર 11, પ્રેસ ધેમ સાઇડવેઝ, એટલે કે તેમને બાજુ તરફ દબાવો। યોર બોટ ઇઝ રેડી, એટલે કે તમારી હોડી એક તૈયાર છે। હવે મિત્રો આપણે એક્ટિવિટી 1 જોઈ ગયા, હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું। એક્ટિવિટી 2 માં છે હાઉ મેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ, એટલે કે માખી મધમાખી માટે ઘરે બનાવેલું છટકું। મોસ્કિટોઝ એન્ડ ફ્લાઈઝ આર નાસ્ટી પેટ્સ, એટલે કે મચ્છર અને માખી અપ્રિય જંતુઓ છે। ધે સ્પ્રેડ મેલેરિયા કોલેરા એન્ડ ટાઇફોઇડ, એટલે કે તે મેલેરિયા કોલેરા અને ટાઇફોઇડ ફેલાવે છે। વી હેવ સ્વોર્મ્સ ઓફ ફ્લાઈઝ એન્ડ મોસ્કિટોઝ ઇન મોનસૂન એન્ડ વિન્ટર, એટલે કે આપણે ચોમાસામાં અને શિયાળામાં માખીઓ અને મચ્છરોના ટોળા જોઈ શકીએ છીએ। વી ટ્રાય ટુ કિલ ધેમ, આપણે તેને મારવાનો પ્રયત્ન કરીએ છીએ। કિલ એટલે મિત્રો મારવું। બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર મોસ્કિટો, પણ એક માખી કે મચ્છરને પકડવું બહુ મુશ્કેલ છે। સો વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ દેયર બાઇટ્સ, તેથી આપણે તેમના ડંખના શિકાર બનીએ છીએ। We use many insecticides, આપણે ઘણી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ। બટ દે આર નોટ મચ ઇફેક્ટિવ, પણ તે ખાસ અસરકારક હોતી નથી। ઇફેક્ટિવ એટલે અસરકારક હોતી નથી। હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન, એક નવો સહેલો ઉપાય છે। વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ
એન્ડ કિલ ધ ફ્લાઈઝ એન્ડ મોસ્કિટોઝ. માખીઓ અને મચ્છરોને પકડવા અને મારવા માટે આપણે એક છટકું બનાવી શકીએ. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ, તે એક સહેલું છટકું છે. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફ્લોઈંગ થિંગ્સ. ફોલોવિંગ થિંગ્સ એટલે કે આ છટકું બનાવવા માટે આપણે નીચે મુજબની વસ્તુઓ જોઈશે. નંબર વન, એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર, એટલે કે ખાલી પાણીની પ્લાસ્ટિક બોટલ. અ પેર ઓફ સીઝર્સ એટલે કે કાતર જોઈશે. સેલો ટેપ, ગમ ટેપ એટલે કે સેલો ટેપ અને ગુંદર પટ્ટી. ડીશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર, વાસણ સાફ કરવાનું પ્રવાહી અને પાણી. નંબર ફાઇવ, ફૂડ આઇટમ્સ જોઈશે, તેમાં વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, 5 grams ઓફ સુગર એન્ડ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ. એટલે કે ખાવાની વસ્તુઓ જોઈશો, તેમાં સફરજનના જૂના ટુકડા, 5 grams ખાંડ અને લીંબુ શરબતના થોડા ટીપા જોઈશે. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. નંબર વન, ટેક અ પ્લાસ્ટિક બોટલ, કટ ઇટ ઇન ટુ 2 pieces એઝ શોન ઇન ધ પિક્ચર. એટલે કે પ્લાસ્ટિકની બોટલ લો, ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે તેને 2 ભાગમાં કાપો. રિમૂવ ધ કેપ ફર્સ્ટ, ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. એટલે કે પહેલાં ઢાંકણું કાઢો, બોટલનો નાનો ભાગ ઊંધો કરો, અપસાઇડ ડાઉન એટલે નાનો ભાગ ઊંધો કરો. પુટ ધ નેક પાર્ટ ઇન ટુ ધ બોટલ, એટલે કે તેનો કાંઠો એટલે કે ગળું બોટલમાં નાખો. નંબર ફોર, એટેચ ધ 2 parts વિથ અ સ્ટેબલ ઓર અ પીસ ઓફ ટેપ. એટલે કે બંને ભાગને સ્ટેપલથી અથવા સેલો ટેપના ટુકડાથી જોડી દો. નંબર ફોર, પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ, એટલે કે બોટલના તળિયે ખાવાની વસ્તુઓ મૂકો. અવર ડિવાઇસ ધ મોસ્કિટો ટ્રેપ ઇઝ રેડી, હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. એટલે કે આપણું સાધન, મચ્છરનું છટકું તૈયાર છે, તમારા ઘરમાં અથવા રસોડામાં તે લટકાવી દો. હવે મિત્રો, આપણે હાઉ ઇટ વર્ક્સ એટલે કે તેમનું કાર્ય શું છે. સુગર વોટર, ડિશવોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ્સ વિલ એટ્રેક્ટ ધ ફ્લાઈઝ એન્ડ મોસ્કિટોઝ. એટલે કે ખાંડનું પાણી, વાસણ સાફ કરવાનું પ્રવાહી અને બીજી ખાવાની વસ્તુઓ માખીઓ અને મચ્છરોને આકર્ષશે. દે વિલ એન્ટર ધ ટ્રેપ, તે છટકામાં પ્રવેશ કરશે. દે વિલ ફોલ ઇન ટુ ધ લિક્વિડ, તે પ્રવાહીમાં પડશે. દેર રિંગ્સ વિલ બી વેટ, એટલે કે તેમની પાંખો ભીની થશે. દે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક, તે પાછા ઉડી શકશે નહીં. નોટ આપેલી છે, ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર દેન 2 centimeters. એટલે કે ઊંધો મૂકેલો ભાગ અને તળિયે મૂકેલા પ્રવાહી વચ્ચેનું અંતર 2 centimeters વધુ ન હોવું જોઈએ. હવે મિત્રો, બી જોઈશું. રાઇટ ટી ઓર ફોલ્સ ઇન ધ બોક્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ રાઇટ ધેમ. અહીંયા સાચા અને ખરાની નિશાની કરવાની છે. જો ખોટું હોય તો આપણે સુધારીને તે વાક્ય ફરી લખવાનું છે. નંબર વન છે, મોસ્કિટોઝ એન્ડ ફ્લાઈઝ આર અવર કોમ્પિટિશન કોમ્પિટિટર્સ. તો શું આવશે મિત્રો? ફોલ્સ. તો વાક્ય સુધારવાનું છે આપણે, મોસ્કિટોઝ એન્ડ ફ્લાઈઝ આર પેટ્સ. શું બનશે?
ફેર્સ. નંબર ટુ, મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. તો શું આવશે મિત્રો? ફોલ્સ. તો તેનું વાક્ય બનશે, મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કિટોઝ. નંબર થ્રી, ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. તો શું આવશે મિત્રો? ટ્રુ. નંબર ફોર, ટુ પાર્ટ્સ ઓફ ધ બોટલ આર એટેચ. તો શું આવશે? ટ્રુ. નંબર ફાઈવ, યુઝ સીઝર્સ ટુ કટ ધ ફૂડ આઇટમ્સ. તો શું આવશે? ફોલ્સ. યુઝ સીઝર્સ ટુ કટ ધ બોટલ સેલો ટેપ. હવે મિત્રો આપણે સી જોઈશું, ફિલ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા ઇન બ્રેકેટમાં જે શબ્દો આપે છે તેના વડે આપણે આ વાક્યો પૂરા કરવાના, આ પેરેગ્રાફ પૂરો કરવાનો છે. ઇન બ્રેકેટમાં આપ્યું છે ટૂક, સીઝર્સ, કટ, અપસાઇડ ડાઉન, રિમૂવ, સ્ટીકી ટેપ, સ્ટીચ. તો સૌ પ્રથમ જોઈશું મિત્રો આપણે, મહેશ પ્રિપેર્ડ અ મોસ્કિટો ટ્રેપ. મહેશ શું બનાવે છે? મધમાખી માટે એક છટકું બનાવે છે. હી ઇઝ ડિસ્ક્રાઇબ ધ સ્ટેપ્સ. તેના અહીંયા એક સ્ટેપ આવેલો છે. નંબર વનમાં આવશે, આઈ બ્લેન્ક અ બોટલ. તો શું આવશે? આઈ ટુક અ બોટલ. એક બોટલ લો. આઈ બ્લેન્ક ધ બોટલ વિથ સીઝર્સ. એટલે આઈ પછી શું આવશે? કટ ધ બોટલ વિથ સીઝર્સ. એટલે કાતર વડે બોટલને કાપો. આઈ બ્લેન્ક ધ કેપ. તો શું આવશે? આઈ રિમૂવ ધ કેપ. ધેન આઈ પુટ ધ પાર્ટ અપસાઇડ ડાઉન ઓન ધ બોટલ. આઈ સ્ટ્રીચડ બોથ ધ પાર્ટ્સ વિથ અ સ્ટીકી ટેપ. વોઝ ટેપ વોઝ રેડી. શું છે મિત્રો? ટેપ રેડી છે. થેન્ક યુ મિત્રો. વધુ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.